સ્વામી વચનામૃત ગડાવનમુ સ્વામિનારાયણ હરે 1880 ના એકાદશીને દિવસ ગજાનજી મહારાજ દાદા ખાચરના દરબાર દ્વાર ઓરડાની ઓસરી વિરાજમાન હતા. નવા નગરનું શ્વેત મોડિયું બાંધ્યું હતું, ઓઢી હતી તો, અને શ્રીગળ મુનિ તની સભા ભરાઈને બેઠી સભાને વિશે મૃદંગ લઈને કીર્તન ગાવતા. તે મુનિ કીર્તન ભક્તિ શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ જેવું અંગ હોય મોરે પણ કાંઈક હોય ખરું, આજ તો સર્વે તેવું કહો તો અમે અમારું જીવ વાર્તા કહીએ છીએ. તે સારે અમારે બાળ અવસ્થા પણ દેવ મંદિર કથા વાર્તા સુનો સમાગમ કરવો એ વાર્તા ગઈ. જ્યારે ઘર મૂકે ત્યારે તો વસ્ત્ર રાખવું પણ અને વનમાં જ રહેવું ગમતું, તો લેશ માત્ર લાગતી ને વનને વિશે સિંહ અનંત જનાવર દીઠા પ્રકારે હૈયામાં એવી રીતે સદા નિર્ભય રહેતા તીર્થને વિશે ફરતા ફરતા સ્વામી પાસે આવ્યા. અને સ્વામી જ્યારે તે કડે સત્સંગનું કંઈક બીક રાખવા માંડી, અખંડ વિચાર એવો રહે છે મુવા ટાણે પથા, ત્યારે તે સૌને પોતાના સ્વાર્થી અને તે મળનારા થકી મન ઉદાર એમનું તેમ અમારે અને બીજાની કોરનું વર્તે છે. માઇક પદાર્થ માત્ર છે આશ્રંતને તુચ્છ સરખું, પણ એમ જે આ સારું પદાર્થ પદાર્થ છે માત્ર છે તે જણાય છે. જેમ તેમાં સારો કયો ને સારો નરસો સૌ તેમ માઇક પદાર્થ છે અને કાંઈ છે તે તો ભગવાન સારું લગાડવાને અર્થે કહીએ છીએ ભોજન છે. આ સારું ઘરેણું છે, આ સારું ઘર પુષ્પ છે તે સારું કહીએ છીએ. અમારી સર્વે ક્રિયા છે તને અર્થે છે ને અર્થે એક એક અને ભગવાનના જે એકાંતિકનું જે મન તે પણ કરે અને યશને જ ગાય, ભગવાન કે ભગવાનને જ કરે અને ભગવાનના યશને જ ભક્તિ જાણીને જે થાય છે. પણ ના તો અમે સર્વ જેમ કોઈક મોટો તેને એક જ દીકરો હોય, 60-70 વર્ષથી તેનો દીકરો મરી જાય તો મન સર્વ થઈ જાય, તેમ અમારા ઘોડે ચડતા પણામાં સર્વકાળ છે અને જે આપણ તો દેહમાં છીએ પણ દેહ અને વળી અંતર છે જે આત્માને ગુણ તમુગુણ આદિ નહીં તેને ઘડે. જેમ શાળા ને તેને સોનીની પેને જો ધણીની લગાર એક નોની સોનું કાઢી લઈને તેમ આ હૃદય છે અને તેમાં તે પોતે બેઠો બેઠવી જે હથોડો તે ટચ ટચકા મારતો રહે, સોનીના છોકરા સ્ત્રી હોઈને તેને હાથ ચોરી જાય તેમ એ સર્વે માયારૂપે જે છોકરા સ્ત્રી છે તેને વિશે તથા પંચ વિષયમાં આયાભિમાન તથા લોભાદિક એ રૂપ જે રૂપીને જ્ઞાન વૈરાગ્યનું તેને કાઢી લે, સોનામાંથી સોનું કાઢીને તો તે સોનું 12 વર્ષ અને પછી તે સોનાને શું 16 વર્ષનું કરે તો થાય જીવને વિશે રજ રૂપું ભળ્યું છે ને પછી તે જ રહે પણ રહે નહીં એવી રાત દિવસ મંડ્યા છીએ. તે કહ્યું હવે જે અંગ હોય તે કહો. મંડળે એમ કહ્યું જે હે છે તો માય ગુણનો ભેગ હોય તો કૈવલ્ય મૂર્તિ છો. તમે વાત કરી અને તમે કહ્યું જે સર્વેને રાખ્યો જોઈએ, જય સચ્ચિદાન કહીને વિશે પધાર્યા પ્રથમ એવી રીતે પ્રકરણનું પંચ. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહામાદીવાળા મૂળજી પુરુષોત્તમના બીજા ને બીજા થા સામાજે સર્વે મૂર્તિનો મુને દયા કરીને ત્યારે શ્રીજી મહારાજ બીજા સર્વે અવતાર ને સંકલ્પ કરો જે ના કારણ હોય તો મારે એ સર્વે ત્યારે અવતાર નું નામ લઈને પણ તે સર્વે ના દર્શન ત્યારે શ્રીજી મહારાજ બોલે ના કારણ પુરુષોત્તમ આ શ્રીજી સર્વે નું દર્શન મુનેરી એમ સંકલ્પ કર્યો સર્વે રૂપ ના દર્શન થયા અવતાર તે શ્રીજી થકા શ્રીજી સર્વલીન થયા પોતાનો સર્વ પોતાના પુરુષોત્તમ નિશ્ચય મૂળજી ભક્ત